નમસ્કાર મિત્રો, મારું નામ રમેશ વણિયા છે. આ મેસેજ, આ વિડિયો હું આપને ગેરમાર્ગે દોરવા માટે નથી બનાવી રહ્યો, પણ જે લોકો સાપુતારા, શિરડી કે શનિદેવના રૂટ પર જઈ રહ્યા છે તેમને એક સંદેશો આપવા માંગુ છું, તેમને એક ચેતવણી આપવા માંગુ છું. અને અમારી સાથે જે પ્રત્યક્ષ ઘટના બની છે એ ઘટના આપના સુધી હું પહોંચાડી રહ્યો છું. અમે તારીખ 24 ના રોજ શિરડીથી પરત ફર્યા હતા. રાત્રિનો સમય હતો, 10:30 જેટલો સમય થયો હતો. અને સાપુતારાથી લગભગ અમે 10 કિલોમીટર નીચે જ્યારે હિલ ઉતરી રહ્યા હતા તે દરમિયાન એક અત્યંત વળાંક હતો. એ વળાંકમાં અમારી ઇનોવા કાર ધીમી પડી હતી અને અમે એ કારની અંદર ટોટલ 7 મિત્રો હતા. તો કાર ધીમી પડતાની સાથે જ એક અજાણ્યા વ્યક્તિએ અચાનક જ અમારી કાર પર હુમલો કરી અને અમારી ઇનોવા ગાડીની ડિક્કી ખોલી નાખી અને તેમાં ડિક્કીમાં રહેલો સામાન તેમને લૂંટવાની કોશિશ કરી, પરંતુ એ અમુક બાબતોના કારણે તેમાં સફળ ન થઈ શક્યો. અને સમય સૂચકતા વાપરી અમે 7-7 મિત્રો ત્યાંથી તાત્કાલિક ધોરણે રવાના થઈ ગયા. ત્યાંથી તરત જ અમે નીકળી ગયા હતા. એટલે જ્યારે અમારી સાથે આ ઘટના ઘટી ત્યારે અમને એ ઘટના મામૂલી લાગતી હતી, પણ જ્યારે સુરત આવી અને અમારા એક મિત્ર સાથે અમે આ ઘટનાની ચર્ચા કરી તો તેમના દ્વારા અમને એક અત્યંત ગંભીર વાત જણાવવામાં આવી. એ વાત સાંભળી અને અમને એક આંચકો લાગ્યો કે ખરેખર અમારી સાથે બનેલી ઘટના કોઈ મામૂલી ઘટના નહોતી. ભૂતકાળની અંદર સાપુતારા હિલ ઉતરતી કે ચડતી વખતે લોકો સાથે આવા ઘણા બધા બનાવો બન્યા છે. જે મિત્રને વાત કરી એમના એક નજીકના મિત્ર જે હતા એમની સાથે આ ઘટના ઘટી ચૂકી હતી અને એ ઘટના એટલી ગંભીર હતી કે જેનું અત્યારે હું તમારી સાથે વર્ણન પણ કરી શકું તેમ નથી અને એના વિશે હું તમને વધુ કંઈ કહી શકું તેમ નથી. એટલે મિત્રો, આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે આપણે સાવચેતીના ભાગ સ્વરૂપે કોઈ પણ પ્રકારનું આવા અજાણ્યા વ્યક્તિઓ જ્યારે આપણા વાહનને રોકવાની કોશિશ કરે અને આ પ્રકારનું કૃત્ય કરી આપણા વાહનને એક વ્યક્તિ રોકે છે, બાકીના 10 જેટલા વ્યક્તિઓ આપણા વાહનને આંતરી અને લૂંટ ચલાવે છે, તો લૂંટ ચલાવવા ઉપરાંત પણ એ ઘણી બધી હરકતો બીજી પણ કરે છે. માટે આ રૂટ પર આવતા જતા તમામ વ્યક્તિઓને મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારની આ પ્રકારની ઘટના જો આપની સમક્ષ બને તો આપનું વાહન રોકશો નહીં અને તાત્કાલિક ધોરણે જો શક્ય હોય તો આપ ત્યાંથી નીકળી જશો, રોકાશો નહીં. અને બીજું ખાસ કહેવા માંગીશ કે આ મેસેજ, અમારો વિડીયો વધુ ને વધુ લોકો વચ્ચે પહોંચાડજો જેથી આપણે ઘણા બધા લોકોને આવી ઘટનાઓથી બચાવી શકીએ. ત્યારબાદ પ્રશાસનને પણ એક વિનંતી કરું છું કે પ્રશાસન પણ આ બાબતમાં સક્રિય બને અને યોગ્ય કાર્યવાહી હાથ ધરે, કારણ કે સાપુતારા એ ગુજરાતની શાન છે અને ફરવા માટેનું એક માત્ર હિલ સ્ટેશન ગુજરાતનું કહી શકાય અને યોગ્ય પર્યટન સ્થળ કહી શકાય. તો આવા પર્યટન સ્થળોની ગરિમા ન ઘટે આવા અસામાજિક તત્વોના કારણે, તો તેના વિશે હું પ્રશાસનને પણ ફરી એક વખત વિનંતી કરું છું કે પ્રશાસન પણ આ બાબતની નોંધ લેશો અને ત્યાં યોગ્ય કાર્યવાહી કરશો.